આગળ વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા નગરપાલિકાની મોનસૂન કામગીરીને લઈને ખુલી છે પોલ, તંત્ર ઊંઘતું ઝડપાયું. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, તો હાઈવે પર પાણી ભરાયા છે. 3 કલાક માટે રોડમાર્ગ ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા હતા. જ્યારે આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, પણ રાત્રિના સમયમાં પડેલા 7.5 ઇંચ વરસાદની પુલ ખુલ્લી પાડી દીધી હતી. વોર્ડના 3 અને શ્યામજીનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે 3 કલાક પછી પણ તંત્ર જાગૃત કરવા સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કોઈ આયોજન અધિકારીએ ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે મામલતદાર કચેરી ડિઝાસ્ટરનો નંબર બંધ આવતા ભારે હાલાકી સર્જાઈ હતી. ત્યાં વોર્ડ નંબર 3ના ભાજપના જીતેલા ઉમેદવાર નિકુંજ રાવલ ધ્યાનમાં આવતા ચાલુ વરસાદમાં કામગીરી કરતા નજરે પડ્યા હતા અને જણાવ્યું હતું કે નગરપાલિકા પાસે કોઈ સ્ટાફ હાજર છે નહીં, જેથી જેસીબી ભાડા ટેન્ડરનું મંગાવવું પડ્યું છે. સવારે 7 વાગ્યા સુધી નગરપાલિકા વોર્ડના 3માં મામલતદાર ખેડબ્રહ્મમાં આવી પહોંચતા કામગીરી ચાલુ કરવામાં આવી હતી અને પાણીનો નિકાલ કરાયો હતો. વોર્ડ નંબર 3 અને શ્યામજીનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, જેમાં સ્થાનિક સોસાયટીના રહીશોએ અગાઉ વારંવાર પાણી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી અને દબાણ દૂર કરવામાં આવે તેમ છતાં ખેરબ્રહ્મા નગરપાલિકાના અધિકારીઓ તરફથી કોઈ આયોજન કરવામાં ન આવતા વરસાદના પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય કારણ સૂત્રધાર મુજબ મળતી માહિતીથી ખેરબ્રહ્મા નગરપાલિકા ચાર્જમાં ચાલતી હોવાથી ન ધણિયાતી હોય તેમ લાગી રહ્યું છે. જીતેલા ઉમેદવારોને સ્ટાફ સંભાળવા તૈયાર ન હોય તેવું સામે આવ્યું છે. તંત્રની લાપરવાહી સામે આવી રહી છે. નગરપાલિકાના પીર મોન્સૂનની પુલ ખુલી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. કોઈ તૈયારી નહીં, કોઈ સ્ટાફ હાજર નહીં, કોઈ ડ્રાઈવર હાજર નહીં. કમનસીબી નગરપાલિકા ભાડે જેસીબી મંગાવવું પડી, નગરપાલિકા જેસીબી ઓપરેટર હાજર નહીં. રમેશ વૈષ્ણવ, ZS TV, ખેડબ્રહ્મા.